સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ફાતિમા બીવીનું નિધન થયું છે. જસ્ટિસ ફાતિમા બીવી ભારતની સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા હતા. આ ઉપરાંત તેઓ દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા. મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ એમ ફાતિમા બીવીનું 96 વર્ષની વય કેરળની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. જજ ફાતિમા બીવીનો જન્મ વર્ષ 1927માં કેરળમાં થયો હતો અને તેના પિતાએ તેને કાયદાનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વર્ષ 1950માં બાર કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કર્યું અને બાર કાઉન્સિલર ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ મહિલા બન્યા હતા. કેરળમાં વકીલ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને વર્ષ 1974માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બનવા સુધીનું તેમણે કાર્ય કર્યું હતું. તેમણે રાજકીય ક્ષેત્ર પણ પોતાની છાપ છોડી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપ્યા બાદ તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ કોઈપણ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા મુસ્લિમ જજ પણ હતા. આ ઉપરાંત એશિયામાં કોઈ દેશની સર્વોચ્ચ અદાલતની પ્રથમ મહિલા જજનું બિરુદ પણ તેમના નામે છે. ફાતિમા બીવી વર્ષ 1989માં સુપ્રીમ કોર્ટની મહિલા જજ બનનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.